અમદાવાદમાં જામ્યો છે બરોબરનો વરસાદ, અમદાવાદમાં પડી રહ્યો છે, અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે, અમદાવાદમાં લગભગ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ છે, અમદાવાદના પશ્ચિમમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ, 2 વાગ્યા પછી જે વરસાદ વરસી રહ્યો છે, હવે સારો વરસાદ વરસી રહ્યો છે, અમદાવાદમાં બોડકદેવ, એસજી હાઈવે, થલતેજ, ગોતા, પાલડી, સરખેજા તમામ જે વિસ્તારો છે ત્યાં સારો વરસાદ જોવામાં આવી રહ્યો છે, અમદાવાદમાં વરસાદી માહોલ બરાબરનો હવે જામી રહ્યો છે, આવી પરિસ્થિતિની વચ્ચે મેઘમહેર છે, એક બે ફૂટ સુધી પાણી પણ ભરાયા છે, હાલાકી ટ્રાફિક જામ પુષ્કળ થઈ રહ્યો છે, કારણ કે કેટલાય પુલ બની રહ્યા છે, મેટ્રોનું કામકાજ ચાલી રહ્યું છે અને આવી પરિસ્થિતિની વચ્ચે મુશ્કેલી વાહન ચાલકોને થઈ રહી છે, નીચાણવાળા વિસ્તારો પાણી થઈ રહ્યા છે, આ તો 1.5 ઇંચ વરસાદ છે, આવી પરિસ્થિતિની વચ્ચે હજુ પણ વધુ વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરાઈ છે, જો હજુ પણ 2-3 ઇંચ અમદાવાદમાં વરસાદ પડે તો અમદાવાદવાસીઓ માટે મુસીબત ઊભી થઈ શકે છે. અમદાવાદમાં સવારથી જ મેઘરાજા મહેરબાન થયા હતા અને વરસાદે વિરામ લીધો છે, ત્યારે વરસાદના વિરામ સાથે તે તંત્રની પોલ જે છે એ પણ ખોલી નાખી છે. તમે દ્રશ્યમાં જોઈ શકો છો અમદાવાદના જોહોપુરા વિસ્તારની અંદર આ સોસાયટીમાં પ્રવેશવાનો રસ્તો છે કે જ્યાં પાણી જે છે એ ગોઠણસમા પાણી અત્યારે ભરાઈ ચૂક્યા છે, સોસાયટીમાંથી અવરજવર કરવા માટેની લોકોને, તમામ લોકોને જે છે મુશ્કેલી સર્જાઈ રહી છે અત્યારે, અને પાણી ભરાઈ જવાના કારણે વાહનોની જે અવરજવર થઈ રહી છે તો એ અમુક વાહનો ક્યાંક બંધ પડી રહ્યા છે અથવા તો વાહનો અંદર નાખવા માટે લોકો જે છે ડરી રહ્યા છે. આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે આખરે કઈ રીતે અને કેવા પ્રકારની મુશ્કેલી પાણી ભરાઈ જવાથી સર્જાઈ રહી છે. અત્યારે આ એક્ટિવા ચાલક, સ્કૂટી ચાલક જે છે પોતાના પરિવારના સભ્યોને લઈને આવી રહ્યો હતો, તમે જોઈ શકો છો કે બંને મહિલાઓ છે અને એનું વાહન પાણીની વચ્ચે જ બંધ થઈ ચૂક્યું છે, જેના કારણે એને કેટલી તકલીફ અને શું તકલીફ પડી રહી છે એ દ્રશ્યમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ આખે આખા દ્રશ્યો અત્યારે નજરે પડી રહ્યા છે. જોઈ શકો છો કે મહિલાઓને નીચે ઉતરી જવું પડ્યું અને પાણી ભરાઈ જવાના કારણે શું તકલીફ થઈ અત્યારે તમને? જો ને કેટલી બધી, તમે જોયું ને બધું પાણી ભરાય, બહુ હજો આટલું બધું પાણી છે અને ગાડી બંધ થઈ ગઈ. અલગ અમારી રોજ કાયમનું છે, અહીંયા છે ને પાછળે છે, અમારે તો ઘરોમાં ત્યાં પાણી આવી જાય છે, શું કરીએ હવે? જો સરકાર જે કરે એ ખરું. ઘરમાં પણ પાણી જે છે ઘૂસ્યા જેવા પ્રકારની વાત અહીંયા સ્થાનિકો તરફથી મળી રહી છે. તો આ દ્રશ્યો અત્યારે અમદાવાદના જોહાપુરા વિસ્તારમાં નજરે પડી રહ્યા છે. કેમેરામેન જેમિન વ્યાસ સાથે ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ. અમદાવાદમાં વરસાદે વિરામ લીધો છે અને વિરામ લેતાની સાથે તે નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાવાની સમસ્યા જે છે નજરે પડી રહી છે. ત્યારે વાત કરીશું અમદાવાદના જોહાપુરા વિસ્તારની. જોહાપુરા વિસ્તારમાં આવેલી આ સોસાયટી જે છે, મુબીન પાર્ક વિભાગ 1 અને 2, ચિનાર બંગલોઝ, ફતેવાડી ટાવર, આ જે તમામ વિસ્તારો છે, આ તમામ વિસ્તારના પ્રવેશોનો જે માર્ગ છે, તમે જોઈ શકો છો કે અહીંયા પાણી જે છે એ ગોઠણસમા પાણી આખા ભરાઈ ગયેલા છે અને આ પાણી અંદર જે ભરાઈ ગયેલા છે એને લઈને બાળકો જે છે ક્યાંક ને ક્યાંક મજા કરી રહ્યા છે, પરંતુ આ પાણી ભરાઈ જવાની સમસ્યાને લઈને વાહન ચાલકો અને રાહદારીઓને જે છે એ પણ નાની મોટી તકલીફ ક્યાંક ને ક્યાંક પડી રહી છે, પરંતુ બાળકો જે છે એ અત્યારે મજા લઈ રહ્યા છે. તમે જોઈ શકો છો કે પાણી જે ભરાયેલું છે, વરસાદી પાણી, એ વરસાદી પાણીને લઈને બાળકો અત્યારે પાણીની અંદર પોતાની મજા માણી રહ્યા છે અને રમત જે છે રમી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક બાળકો માટે આ પાણી ભરાયું છે એ મજાનું સાધન બની ગયું છે, પરંતુ વાહન ચાલકોની અવરજવર માટે મુશ્કેલી જે છે સર્જાઈ રહી છે અને ઘણા વાહનો જે છે બંધ પણ અહીંયા પડી ચૂક્યા હતા. તો અમદાવાદના જોહાપુરા વિસ્તારની અંદરના આ દ્રશ્યો અત્યારે નજરે પડી રહ્યા છે. કેમેરામેન જેમિન વ્યાસ સાથે ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ.